जय माता जी, राम राम सीताराम। महाभारत वासी है अध्याय तो 38वां से विराट पर्व है। कारण के उत्तर ने पुण्या मामा ने हंडिया नजरे देखाता था। माणा ने कहते कि भाई हम यहाँ जा तो खबर पड़े, हाँ मैं जा तो यहाँ बहनू बात करे, हमारे यहाँ घनाई पढ़ाई करे, आम करी नाखिए ओम करी नाखिए कहीं न दे, हम आमा भूटके ने दया खबर पड़े। एने मामा ने हांडिया नजरे देखाय, दीना तारा देखावा मंडे। એટલે ઉત્તરને હવે ખબર પડી કે આ તો સેના હે કે હું છે એ, કારણ કે દુર્યોધનની સેનામાં કંઈ ઘટે એમ નથી, અને એનો પ્રધાન સેનાપતિ ભીષ્મ દાદાઓ, એટલે ન્યા કોઈથી ઘડીકમાં પુગાય એમ જ નહોતો। ઉત્તર બોલ્યો, હે બૃહલલા, મસ્તવ રાજાની ગાયોના પુષ્કળ ધણોને ભલે કોરવો હરી જાય, અને સ્ત્રીઓ તથા પુરુષો પણ ભલે મારી મસ્કરી કરે, મારી ગાયો ભલે સાલી જાય, મારું નગર રક્ષકો વિના ભલે ઉજળ થઈ જાય, ને ભલે મારા પિતા આગળ હું કપતો ઊભો રહું, પણ મને યુદ્ધનું કામ નથી। વૈશમભાઈ કહે છે, આ પ્રમાણે કહીને કાનમાં કુંડળ ધારણ કરનારો ઉત્તરકુમાર માન તથા ગર્વનો ત્યાગ કરીને તેજ તેમજ ધનુષ અને બાણ પણ નીચે નાખી દઈને ભયનો માર્યો રથમાંથી કૂદકો મારતો કે નગર તરફ દોડ્યો। એટલે હવે ઘરે ભાગી જાય, બૃહલલા સમજીએ નહીં કે ભાગી જાય કરાય, કે હવે દોડીને ભાગી જવાય કે આ સમજીએ નહીં, આ તો અર્જુનનો સારથી હતો, એ થોડો બી આવે આવી સેના હતો, તો એ વિચાર નથી કરતો કે અર્જુનની સેનાનો જો સારથી અર્જુનનો ન બીતો હોય તો અર્જુન કેવો હોય, તો એને ખબર નથી કે આ બૃહલલા કોણ છે, કારણ કે એને હરાપ હતો, એટલે એને ઈજડાનો સ્વર્ગમાં સાપ અપસરાઈને આપ્યો હતો, એટલે એક વરાધી સુધી 13મા વરામાં તને કે કામ આવશે, એટલે એને આ બૃહલલા કોણ છે એ ખબર નથી, પણ હવે ખબર પડી છે, ખબર પડી છે એટલે પછી તો છાતી ગજગજ ખુલી છે કે ભાઈ અર્જુનનો સારથી છે, પછી તો હોય એમાં બાકી રહી, હમણાં સમયનું જાડવું હોય ને હથિયાર પીડ્યા ને એ લીહે તે, એને વિશ્વાસ આવી એક અર્જુન છે। ત્યારે બૃહલલા એ તેના હાથ હાક મારીને કહ્યું, ક્ષત્રિયને આમ રણમાંથી નાસી જવું એ શું સુરવીર ક્ષત્રિયનો ધર્મ કહો છો? હે રે, યુદ્ધમાં મરણ પામવું એ જ સારું, પરંતુ ભયભીત થઈને નાસી જવું એ સારું નથી। વૈશમભાઈ કહે છે, આ પ્રમાણે કહીને કુંતાપુત્ર ધનજય પણ તે ઉત્તર રથ પરથી નીચે કૂદી પડ્યો અને દોડતા રાજકુમારની પાછળ દોડવા લાગ્યો, શરીર પર પહેરેલા રાતા વસ્ત્રો તથા માથા પરના મોટા સોટલાને આમ તેમ ફડફડાવતો અર્જુન જે વખતે ઉત્તરકુમારની પાછળ દોડતો હતો તે સમયે તેના સ્વરૂપને જોઈને કેટલાક સૈનિકો જે અર્જુનને ઓળખતા નહોતા તેઓ સારી પેઠે હસવા લાગ્યા તથા અર્જુનને ઉતાવળો દોડતો જોઈને કૌરવો કહેવા લાગ્યા, રાખમાં જેમ અગ્નિને ભારેલો હોય એમ સ્ત્રીના વેશમાં ઢકાયેલો આ પુરુષ કોણ હશે? આનો થોડો ભાગ પુરુષનો જેવો જણાય છે અને થોડો ભાગ સ્ત્રી જેવો જણાય છે, તે અર્જુનના જેવો જોવામાં આવે છે, પરંતુ એ તો નપુંસક જેવો જણાય છે। આ પુરુષનું મસ્તક અને કંઠ અર્જુનના જેવા જ છે, પરિધાન જેવા આના બાહુઓ પણ અર્જુનના બાહુઓ જેવા જ લાગે છે, અને તેની સલાંગો પણ અર્જુનના જેવી જ જણાય છે। કારણ કે દુર્યોધન ને કૌરવને ખબર હતા કે અર્જુન કોણ છે, ઓળખતા હતા, નાના મોટા ભેરા થયા હતા એટલે ખબર હતી, પણ ત્યાં કાંઈ હાલે એમ નહોતું, માટે તે અર્જુનને વિના બીજો તો નહીં હોય। દેવોમાં ઇન્દ્ર અને મનુષ્યમાં અર્જુન એ બંને એકા છે, આ લોકમાં
अर्जुन विना बीजो कोण अमारा पर सड़ी आवे तेवो से। विराट राजा नो पुत्र उतर ज एकलो राजा अने सेना रहित राजधानी में नगरनी रक्षा करो वाने रहियो हतो तेर पोतानी मूर्खाई ने लीधे लड़वाने बाहर पड़ियो से। कहीं पण पराक्रमी लड़वाने बाहर पड़ियो नथी। अर्जुन हमणा हिजड़ाना वेशमां छुपाई फरिया करे छे तेने सारथी करीने उत्तर कुमार नगरमांथी बाहर निकळ्यो छे अने ते आपणने જોઈને ડરી ગયો છે તેથી નાસી જાય છે અને નાસ્તા ઉતરને પકડવાની ઈચ્છા આ અર્જુન તેની પાછળ દોડે છે એમ અમે માનીએ છીએ। વૈષ્ણવભાઈ કહે છે ભરતવંશી જન્મેજય આ રીતે સર્વ કૌરવો જુદી જુદી રીતે વિચાર કરવા લાગ્યા પરંતુ કપટ વેશમાં ઢકાયેલા અર્જુનને જોઈને પણ કોઈ જાતનો નિસ્વય કરી શક્યા નહીં। ઉતરને નાસ્તો જોઈને અર્જુન તેની પાછળ દોડ્યો અને 100 પગલા આગળ જતાં તુરંત તેની સોટલી પકડી લીધી। અર્જુને જ્યારે ઉતરને પકડી પાડ્યો ત્યારે વિરાટ પુત્ર ઉતર કાયર પુરુષને પેઠે રડવા લાગ્યો રોવા માંડ્યો કે અને અમે બધા ત્યાં તો ભીષ્મ દાદા ઊભા કરણ ઊભો ગુરુ દ્રોણ કૃપાચાર્ય એને આમુ કેમ બાજુ। ઉતર રડતો રડતો બોલ્યો હે કલ્યાણી અને સુદર કંઠીવાળી બ્રોલલા મારું કહેવું સાંભળ અને રથને ઝટ પાછો ફેરો જીવતો નર ભદ્રા પામે છે। બ્રોલલા તું મને છોડી દે તો હું તને શુદ્ધ સુવર્ણનો 100 નિષ્ઠકા આપું। સુવર્ણના જડેલો મોટી કાંતિવાળા 8 વૈદ્ય મણિયો આપું। સુવર્ણના દાડાવાળો અને કેડવાળા ઘોડાઓથી જોડેલો રથ અને મંદોમસ 10 હાથીઓ તને આપું પણ તું મને છોડી દે ન્યાય રિશ્વત દેવા બેઠો ગયો અને મૂકતું હાથી ઘોડા રથને હોનાન આપું। વૈષ્ણવભાઈ કહે છે આ રીતે કરગર તો ઉત્તર કુમાર વિભ્રમિત થઈને વિલાપ કરવા લાગ્યો અને પુરુષમાં વયાગ સમાન અર્જુન ખંડ ખડાટ હસતો તેને પકડીને રથની પાસે લાવ્યો। પછી અર્જુન ભયાતુર થઈ ગયેલા તથા ભાન વિનાના ઉત્તરને કહેવા લાગ્યો અરે ઓ શત્રુ સહારક તારી જો શત્રુઓની સામે યુદ્ધ કરવાની ઈચ્છા ન હોય તો હું શત્રુઓને સામે યુદ્ધ કરું છું પણ તું મારી સાથે આવ અને આ રથની બેસણી પર બેસીને ઘોડાઓને પકડી રાખ હું મારા બાહુબળથી જ તારી રક્ષા કરીશ। તું માત્ર સુરવીર મહારથીઓથી રસાતી અને અંદર દાખલ થઈ શકાય નહીં તેથી ભયંકર રથીઓની સેનામાં રથને લઈ ચાલ હે શ્રેષ્ઠ રાજકુમાર તું ક્ષત્રિય અને પરમતપ થઈને ડર નહીં એ પુરુષ સિંહ તું શત્રુઓની વચ્ચે સામટે ગભરાય છે રોધી શકાય નહીં તેવી તથા અંદર બેસી શકાય નહીં તેવી આ કૌરવોની રથ સેનામાં હું પ્રવેશ કરીને કૌરવોની સાથે યુદ્ધ કરીશ અને તારી ગાયોને જીતી લઈશ। શ્રેષ્ઠ પુરુષ હું કૌરવોની સામે યુદ્ધ કરીશ માટે તું મારો સારથી થા એ ભરતવંશ શ્રેષ્ઠ જન્મેજય આપ રીતે અર્જુન અજિત અર્જુને ઉત્તર કુમારને કહી તેની 2 ઘડી સુધી આશ્વાસન કરી અને પછી યુદ્ધ કરવાની ઈચ્છા વિનાના જડ બની ગયેલા તથા ભયભીત થયેલા ઉત્તર કુમારને યોદ્ધાઓમાં શ્રેષ્ઠ એવા અર્જુને રથોમાં બેસાડ્યો અને રથને સમી વૃક્ષ તરફ હકારી મોકલ્યો। ઇન્દ્રિય શ્રી મહાભારત વિરાટ પર્વ ગ્રહણ પર્વ વિશે ઉત્તર ગ્રહણ ઉત્તર કુમારને આશ્વાસન નામનો અધ્યાય 38મો સમાપ્ત। કારણ કે જ્યારે 12 વારો પુરાણ ત્યાં ત્યારે સમીના વૃક્ષ ઉપર
એટલે ખીજડાનું ઝાડું તાર સમી કે આપણે અટાણે ખીજડો કે એ ખીજડાના ઝાડ ઉપર ગાંડીવ ધનુષ ને બધા ગદા ને એ બધા હથિયારો ત્યાં રાખ્યા હતા. ત્યાં પછી ઉતરને જ્યાં હથિયારો હેઠા ઉતરીએ ને તાર ગાંડીવ જોઈને કહે કે આ તો અર્જુન છે. અને પછી ઉતર કહે કે હવે બાજવામાં મજા આવશે. પછી સારથી બની એમ બીક મુખ્ય. જય માતાજી.